નમસ્કાર અને ગુજરાત ન્યૂઝ સાથે હું સુજૈન જનાકી મહાન વિના સમાચારો પર અમદાવાદ ખાતે ભારતીય ક્રાંતિ પાર્ટી તથા એસપી દુબે ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું તેમજ 100 જેટલી બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું અમદાવાદના આડો ખાતે ભારતીય ક્રાંતિ પાર્ટી તથા એસપી દુબે ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 100 જેટલી બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું દેશમાં હજારોની સંખ્યામાં બાળકો થેલેસેમિયાની બીમારીથી પીડાતા હોય અને તેમને રક્ત મળી રહે તેવા હેતુથી આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન કેમ્પમાં 100 જેટલી બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું અને આ રક્ત અમદાવાદની જીસીએસ હોસ્પિટલમાં આપવામાં આવ્યું હતું આજે જે આપણે બ્લડ ડોનેશન જે આયોજન કરાયું છે એની અંદર 70 બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું છે મોસ્ટલી એક સમાજમાં આપણે જીસી મહિના પેશન્ટો જે હોય છે જેને જરૂરિયાત મતલબ મંથલી બ્લડની રિક્વાયરમેન્ટ રહેતી હોય એના માટે અમને એક વિચાર આવ્યો મારે એક મિત્ર છે એમના સન 21 વર્ષનું મારે એક્સપાયર થઈ ગયા ભારતીય ક્રાંતિ પાર્ટીમાં હું મહાસચિવના હોદ્દે છું ભારતીય ક્રાંતિ પાર્ટી સમાજ કાર્ય માટે અને સમાજ કલ્યાણ માટે બનેલી પાર્ટી છે ભારતીય ક્રાંતિ પાર્ટી અને એસપી દુબે ફાઉન્ડેશનના સહયોગથી અમે આ રક્તદાન શિબિર યોજવેલી છે અત્યારે રાઉન્ડ અબાઉટ 75 બોટલ્સ કલેક્ટ થઈ ગઈ છે અને જે રક્તદાનનું શિબિર છે અત્યારે ચાલે જ છે આશા કરીએ છીએ કે 100 સુધી આંકડો પહોંચે હજી એક કલાકનો સમય છે અને ડોનર્સ હજી આવે છે તો એક 100 થઈ જાય તો અમને એવું લાગે કે અમારું આ કાર્ય સફળ રહ્યું કેમેરામેન અંકિત દવે સાથે દિવ્યેશ નશીત એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ અમદાવાદના નવરંગપુરામાં લારી ગલ્લા પાત્રના મુદ્દે અમદાવાદ પોલીસ દ્વારા થઈ રહેલ રોજે રોજના અત્યાચાર ગુલામી જેવા વર્તમાન મામલે લારી ગલ્લા પાત્રના સંઘ ગુજરાત એ પોલીસ કમિશનર કચેરીએ હલ્લાબોલ કર્યો હતો જ્યારે ભારત આખામાં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ કામ ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદના નિકોલમાં પણ મુખ્યમંત્રી આવાસ યોજના સોસાયટીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ જનહિત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સોસાયટીના રહીશોએ ભાગ લીધો હતો એનજીઓ દ્વારા સ્વચ્છતા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી જ્યારે ભારત આખામાં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ કામ કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદના નિકોલમાં પણ ત્યારે પણ મુખ્યમંત્રી આવાસ યોજના સોસાયટીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સોસાયટીના ચેરમેન અને રહીશો પણ મોટી સંખ્યામાં હાજર રહી સ્વચ્છતા માટેની પ્રતિજ્ઞા લીધી હતી આગળ પણ સોસાયટી માટે દેશ માટે સારા ઉપયોગી કામ કરતા રહીશોની ખાતરી આપી હતી હું જનહિત ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું બરાબર છે અને મને અહીંયા આ સોસાયટીની અંદર અમારી જે એનજીઓ છે એને તાલીમ અને મોનિટરિંગનું કામ સોંપવામાં આવેલું છે તો અમે એ કામગીરી અહીંયા કરી રહ્યા છીએ અહીંયા જે આજે સ્વચ્છતા અભિયાનની જે સફર લેવડાવી છે બરાબર છે આમાં મારું ખાલી એટલું જ કહેવું છે કે આ સ્વચ્છતા અભિયાન છે કોઈ પોલિટિકલ પાર્ટી કે એવું નથી બરાબર છે આ સમગ્ર દેશવાસીઓનું કામ છે બરાબર છે દરેક ઇન્ડિવિજ્યુઅલ બધાનું કામ છે બરાબર છે સ્વચ્છતા જાળવે ભલે સોસાયટી હોય શહેર હોય ગામ હોય સ્વચ્છતા દરેકે જાળવવી જોઈએ બરાબર છે સ્વચ્છતામાં સમગ્ર દેશવાસીઓને જોડાવવાની જે આ ગાંધીજીનું જે સ્વપ્ન છે એ ખરેખર આપણે બધા મળીને ભેગું કરવા પૂરું કરવાનું છે સ્વચ્છતા માટે દરેક નાગરિકે સંકલ્પ લેવો પડશે કે ના તો તે ગંદકી કરશે ના ગંદકી કરવા દેશે દેશનો દરેક નાગરિક વર્ષમાં 100 કલાક સ્વચ્છતા અભિયાનમાં જોડાય તો 2019 સુધીમાં આ જે સ્વપ્ન છે જે ગાંધીજી બાપુનું બરાબર છે અને દરેકનું આપણે જે અત્યારે સ્વપ્ન જોઈ રહ્યા છે તો 2019 સુધી આ ટોટલી આખો દેશ સ્વચ્છ ભારતની અંદર ભલે જે એ લોકો જે સપનું છે પૂરું થઈ જશે બરાબર છે આજે આપણે આ સંકલ્પ સાથે સ્વચ્છતા અભિયાનને અમે પ્રારંભ કરીએ છીએ અહીંયા તો અમારે લગભગ 1.5 વર્ષ અહીંયા થયું અને અમે ઘણા બધા પ્રોગ્રામ કર્યા છે વૃક્ષારોપણને બી ઓલરેડી પ્રોગ્રામ કર્યા છે અને ઘણા જગ્યાએ ચાલે છે આવનાર દિવસોમાં સોસાયટીમાં એક પ્રોજેક્ટ ઉપર ડિસ્કશન ચાલે છે કે જે પ્રોજેક્ટ અંદર એવો છે કે જે કચરો છે આપણો જે અહીંયા ભેગો થાય છે એ કચરો સોસાયટીની બહાર જવા નથી દેવો એનું રિસાયકલ બી કરે અહીંયા જે લોકો અહીંયા રહે છે એ લોકોને રોજગારી બી મળી રહે બરાબર છે અને એ લોકોના પૈસા બી મળી રહે છે તો હાલની અંદર શું છે આની પર ડિસ્કશન ચાલે છે અને અગાઉ આગળના દિવસોમાં બરાબર આની ઉપર આ કામ પૂર્ણ થશે હું અહીંયા લાલકૃષ્ણ એપાર્ટમેન્ટમાં ચેરમેન તરીકેની ફરજ બજાવી રહ્યો છું તમે જે આજે અહીંયા સ્વચ્છતા અભિયાન તમારી સોસાયટીમાં કામ કરવામાં આવ્યું એનજીઓની સાથે તેની વિગત શું એટલે એકચ્યુઅલી એવું છે અમારો પ્રયત્ન એવો છે કે અહીંયા બધા જો સાથે મળીને જો આ સ્વચ્છતાનું કામ કરે તો મારી ગણતરી રોજ માણસ મહિનાના જો 100 કલાક આપી શકે તો અઠવાડિયાના 2 કલાક થયા તો હું માનું છું ત્યાં સુધી કે 2019 સુધીમાં અહીંયાનું બધું છે કે ટોટલી ભારત છે ને સ્વસ્થ થઈ જાય દરેક નાગરિકે પોતાની ફરજ સમજવી જોઈએ અને આ ગાંધીજીનું આપણા મહાત્મા ગાંધીનું સ્વપ્નું છે કે આને તમે જેટલું
પ્રયાસ કરશો એટલી સારી સફળતા મળશે. અને મારું માનવું એવું છે કે વર્ષ બે વર્ષમાં શું ને આખો આપણો ભારત દેશ સ્વસ્થ થઈ જાય. અમે બને ત્યાં સુધી આ બધો પોઝિટિવ જ વિચાર છે, એટલે બને ત્યાં સુધી અમારાથી જેટલો સમય મળશે એટલો, કે અમે પોતે એક છીએ પણ અમે એવા પાંચ વ્યક્તિને જાહેર કરશું, એ પાંચથી બીજા 25ને જાહેર કરશે. આ એક ચેનલનું કામકાજ છે કે એકબીજાના પ્રયત્નથી એકબીજાને કહીએ તો આ કામનું સફળતા મળશે. અને અમે 24 અવર્સ જોડાયેલા જ છીએ એમાં. કેમેરામેન અંકિત દવે સાથે હાર્દિક રાવલ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. વડોદરા શહેરની અલકાપુરી ચોકીમાં PSI SS જાડેજા પોતાની સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી લેતા ચકચાર વચ્ચે ગઈ છે. ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા છે. PSI જાડેજાએ આત્મહત્યા કરતા પહેલા તેમની ડાયરીમાં સુસાઇડ નોટ લખી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે PSIની નોકરી મારાથી નથી થાય એટલે માફ કરજો. વડોદરા શહેરની અલકાપુરી ચોકીમાં PSI SS પોતાની સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામે છે. ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા છે, તપાસ હાથ ધરી છે. PSI આત્મહત્યા પહેલા સુસાઇડ નોટ પણ લખી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના સાજીગંજ પોલીસ સ્ટેશનના PSI SS જાડેજાએ રવિવારે અલકાપુરી ચોકીમાં પોતાની સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી છે. PSI જાડેજાએ આત્મહત્યા કરી દીધી છે. જ્યારે જાડેજાએ આત્મહત્યા કરતા પહેલા ડાયરીમાં સુસાઇડ નોટ લખ્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે PSIની નોકરી મારાથી નથી થાય તેમ એટલે માફ કરજો. PSI જાડેજાએ આત્મહત્યા કરીને જાણ થતાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી છે. તથા PSI જાડેજાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. વધુ પડતા કામના ભારણને કારણે PSI જાડેજા આત્મહત્યા કરી હોય તેવી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે, જ્યારે વધુ તપાસ હાથ સમગ્ર હકીકત બહાર આવશે. સપન ઉપાધ્યાય સાથે NS ગુજરાત ન્યૂઝ, વડોદરા. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના વેજણકા ગામે લીમડી બ્રાન્ચ કેનાલમાં ચાલી રહેલા અંડરગ્રાઉન્ડ પુલ ખાતે પહોંચ્યા છે. ભાવનગર જિલ્લાના બદબીપુર તાલુકાના 400-500 ખેડૂતોને કરવામાં આવ્યો છે સરકાર વિરુદ્ધ ઉર્જા. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના વેજણકા ગામ પાસે આવેલ ધોળી તજા ડેમમાંથી પ્રસારિત થતી લીમડી બ્રાન્ચ કેનાલ ખાતે આવી પહોંચ્યા ભાવનગર જિલ્લાના વલભીપુર આસપાસના 400-500 ખેડૂતો, જેઓએ સુંદરિયાણાથી રાણપુરી વચ્ચે અંડરગ્રાઉન્ડ પુલના ગોકળ ગતિએ ચાલી રહેલા કામનો વિરોધ કર્યો. સરકારની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર પુકાર્યા હતા. વિગત એવી છે કે ઘણા સમયથી આ લીમડી બ્રાન્ચ કેનાલમાં ધોળી દજા ડેમનું પાણી આવે છે અને આ છેક વલભીપુર સુધી કેનાલ મારફતે પહોંચાડવામાં આવે છે, પણ છેલ્લા ઘણા સમયથી આ કેનાલમાં અંડરગ્રાઉન્ડ પુલનું કામ ચાલી રહ્યું હોવાથી આ પાણી વેજળકા તેમજ સુંદરિયાણા ગામ વચ્ચેની નવો કોઝવે બનાવી લીલકા નદીમાં છોડી દેવામાં આવે છે, જે પાણી ભીમનાથ થઈ ભાલકાંઠા વિસ્તારમાં થઈને દરિયામાં ભળી જાય છે, જ્યારે પાણીનો બહુ મોટા પાયે વ્યય થાય છે. અને બીજી તરફ આશરે 2 જિલ્લાના 45-50 ગામના ખેડૂતો કે જે સંપૂર્ણ કેનાલના પાણી પર નિર્ભર છે, તેઓને પિયતનું પાણી પણ નથી મળી રહ્યું, જેથી ખેડૂતો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. તો સાથે જ કેનાલમાં પાણી આગળ નહીં મોકલવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. એક તરફ મેઘરાજા પણ જાણે રિસાયા હોય તેવો ગાઢગઢા આવશે, જ્યારે બીજી તરફ દયનીય પરિસ્થિતિથી ગુજરી રહેલા ખેડૂતોને પોતાના પાકને હાલમાં પિયત કરી અને પાણી આપવાનો માત્ર એક જ સ્ત્રોત રહ્યો છે, ત્યારે તંત્રની આવી ઘોર બેદરકારી સામે આવે છે. ધરતીપુત્રોની ધીરજ હવે ખૂંટી રહી હોય તેવું લાગી રહ્યું છે. હવે તંત્ર દ્વારા આવા ખૂબ જ વિકટ પરિસ્થિતિમાંથી ગુજરતા ધરતીપુત્રો સાથે કેવો ન્યાય કરવામાં આવશે અને ક્યારે આનું નિરાકરણ આવશે તે જોવું રહ્યું. મારો નામ અશોકભાઈ ધરમ છે, ભાઈ કાણી છે. મારું ગામ નસીબપુર છે, વલીપુર તાલુકાનું. એ બા બધા લોકો અહીંયા ભેગા થયા છે વેદળકા ગામે કેનાલના સાહેબનું, કોઈ તો આપ શું કહો? અહીં અમારા ગામ સુધી પાણી પહોંચતું નથી અને સરકારશ્રી અત્યારે જે નાળાનું કામ ચાલુ છે એ 3-4 મહિનાથી કામ ચાલુ છે અને હજી પાણી સુધી અમારે ના પહોંચ્યું નથી. અમારે સુધી હજી લગભગ આથી 3-4 મહિના આ નાળું રિપેર થતા થાય એવું છે. તો અમારે અત્યારે તાત્કાલિક પાણી પહોંચે એ માટે સરકાર અમને રસ્તો કરી દે એ માગણી છે અમારી. અને અમારા પાકનો બધો ખુલ્લો પાક વેરાઈ જાય એમ છે. તમારો પરિચય આપો. મારું ગામ જાળિયા, તાલુકો વલ્લીપુર, જિલ્લો ભાવનગર. મારું નામ છે દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ. અમારે પહેલો પ્રશ્ન તો એ છે કે આ પાણી અત્યારે નાળાનું કામ આ ચાલુ છે વેજળકા આગળ અને અમારા 40-42 ગામને પાણી નથી મળતું અને આ ધૂળ માટી આડી નાખી દીધી છે. સરકારશ્રી પાણી તો છોડે છે પણ સરકારી માણસો અને કોન્ટ્રાક્ટના મિની ભગતથી આ ખેડૂતો દેખી થાય છે. સૂકા પાક ઊભા પાક ફૂંકાઈ જાય છે. જો આ પાણી છોડે તો 42 ગામના ખેડૂતને જીવતદાન મળે છે
નકર તો પછી હું આપઘાત કરે એટલે આશ્વાસન દેવા સરકાર આવશે. અને કા સરકાર એમ કે ભાઈ તમારે પાણી નથી દેવું, અમને તમને દસ દસ વીસ વીસ મણ કપાસ ભીગે દઈ દઈએ છીએ તો એ દઈ દે, કાંઈ લેણા માફ કરે, કાંઈક તો કરવું ને સરકારને. વાયદા તો કરે છે સરકાર, મોકલે છે, પણ એના માણસો નથી આવવા દેતા. સરકારી નોકરી હાટ અને આવડા કોન્ટ્રાક્ટર બેનો મીની ભગત છે, એમાં મારે કરવું હું આ તો નથી ને. વરસાદ થયો ચાર પાંચ ઇંચ તો આ પાણીમાં નાળામાં ન ભરાઈ ગયો હોત તો નાળાનું કામ શરૂ રહેત, તો બે મહિના તો નાળાનું કામ બંધ રાખે તો એમને શું વાંધો છે. તો સરકારશ્રીને એવી વિનંતી કરવી છે કોન્ટ્રાક્ટરને અને ઓફિસરોને કે એટલે માટી હટાવી દે, માટી હટાવી દે એટલે ખેડૂતને પાણી મળે અને ખેડૂત જીવતો રહે, ખેડૂત જીવતો રહે તો સરકાર જીવતી રહે. મારું નામ હરપાલ છે, ધીરુભા ગોહિલ, ગામ રાજપરા ભાયતી, તાલુકો વલ્લભીપુર, જિલ્લો ભાવનગર. અમારે લગભગ અહીંથી નીચેના 40-45 ગામને પાણી, તો આ માટી હટાવીને તાત્કાલિક પાણી આપે તો 40-45 ગામને પાણી મળે અને ખેડૂતોને અત્યારે બળતો પાકને જીવતદાન મળે એવું છે. વહેલેમાં વહેલી તકે સરકારશ્રી આ અમારું અમે જે રજૂઆત કરી છીએ ધ્યાને લે, અગર ધ્યાને નહીં લે તો અમે અહીંયા ઉપવાસ ઉપર બેસી નહીં, તે આ પાણી ખોલાવીને જ અહીંથી જવાનું છે, ત્યાં સિવાય અહીંથી અમે નીકળવાના નથી. એ અમે તમને રાજકોટ ધર્મરક્ષક પરિષદ પર આયોજિત ગણેશ મહોત્સવ પ્રિન્સ ઓફ કૈલાસ ગણપતિ દાદાની 51 દેવાથી ગણપતિની મહારાજની મહાઆરતીનો લાભ લઈ ધન્યતા પ્રાપ્ત કરાઈ હતી. તેમજ પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સદૈવ અટલજીની પ્રથમ માસિક પુણ્યતિથિએ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ભક્તજનો દ્વારા પરંપરાગત મુજબ શહીદોને વરેલા વીર શહીદોને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવા યે શામ શહીદો કે નામ કાર્યક્રમ અંતર્ગત રવિવારના દિવસે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વિવિધ સેવાકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પારિવારિક માહોલમાં ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ગણપતિ મંગલ મહોત્સવમાં કોઈપણ પ્રકારની ભેટ સોગાદ અન્ય કોઈપણ પ્રકારની વસ્તુ લેવામાં આવતી નથી. સામાજિક સમરસતા જળવાય તે માટે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરી બાળકો અને મહિલાઓ માટે સ્પર્ધાઓ યોજી ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. સાંજે મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવે છે, જેમાં શહેરની વિવિધ સંસ્થાઓ, જ્ઞાતિ સમાજના શ્રેષ્ઠીઓ, મંડળો, એસોસિએશનો, અધિકારીઓ તથા શહેરની ધર્મપ્રેમી જનતાને જોડી ગણપતિ ઉત્સવની શોભા વધારવામાં આવે છે. ધર્મરક્ષક પરિષદ ભક્તિનગર સર્કલ રાજકોટ ખાતે ગણપતિ ઉત્સવનું સતત 11 વર્ષથી આયોજન થાય છે અને આજ વખતે અમે 12મા વર્ષમાં મંગલ પ્રવેશ કરીએ છીએ, જેમાં ગણપતિ બાપાની મહાઆરતીનો લાવો લેવા હજારોની સંખ્યામાં માણસો અહીંયા ઉમટી પડે છે અને અવનવા પ્રોગ્રામ પણ આપીએ છીએ, જેમ કે યે શામ શહીદો કે નામ આવતીકાલે 16 તારીખે અટલ બિહારી વાજપેયીની માસિક પુણ્યતિથિ નિમિત્તે યે શામ શહીદો કે નામનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશભક્તિના ગીતો તથા નેક્સ્ટ કાર્યક્રમમાં ડિસ્કો દાંડિયા તેમજ લોકડાયરાનો પણ સમાવેશ છે, જેમાં ખ્યાતનામ કલાકારો દ્વારા લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવશે અને ગુંદાળા દેવ દરેક ભાવિક ભક્તોને આશીર્વાદ આપે અને સુખ સમૃદ્ધિ અને શાંતિની પ્રાર્થના કરી અને આપણને સૌને આશીર્વાદ આપે એવી પ્રાર્થના. કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, એનએસ ગુજરાત ન્યૂઝ, રાજકોટ. હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો, બ્રેક બાદ જોઈશું અન્ય મહત્વના સમાચાર. નવલી નવરાત્રી કોને ના ગમે, નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે, નવરાત્રીમાં શું થશે શું નહીં, મને ગરબા આવડશે કે નહીં, બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂન થી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ, તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 97-23-43-40-90, સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ.
રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. સાબરકાંઠાની શાળાઓમાં મૂકવાની શરૂઆત કરી છે અને રાયગઢ ગામની હાઈસ્કૂલમાં પણ પેડ મશીન આપવામાં આવ્યા હતા. આ છે મુંબઈની સિંગાપુર ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી હિનલ જાજલ અને વૃષા વ્યાસ. તેમના શાળાકીય અભ્યાસ દરમિયાન સર્જનાત્મક પ્રવૃત્તિ અને સેવાના વિષય ઉપર બનાવેલ પ્રોજેક્ટ પરથી પ્રેરણા મેળવી છે. તેમણે માત્ર 2 રૂપિયામાં સેનેટરી પેડ મળી રહે તે માટે વેન્ડિંગ મશીન મૂકવાનો પ્રારંભ કર્યો છે. સેનેટરી પેડના પાયલોટ પ્રોજેક્ટ માટે સાબરકાંઠા જિલ્લાની 6 શાળાઓની પસંદગી તેણે કરી હતી અને પ્રોજેક્ટ અંતર્ગત દરરોજ 1 શાળામાં પેડ વેન્ડિંગ મશીન અને પેડ ઇન્સ્ટિનેચર મશીન મૂકવામાં શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. ત્યારે રાયગઢ ગામની હાઈસ્કૂલમાં પણ આ પ્રોજેક્ટ અંતર્ગત બાળકીઓને સમજાવવામાં આવ્યા હતા અને મશીનનું વિતરણ પણ કરાયું હતું. સ્ત્રીઓનું આરોગ્ય જળવાય તથા કિશોરીઓ, યુવતીઓ અને મહિલાઓને સમયે સેનેટરી પેડ મળી રહે તે માટે સંશોધન કરવાનું આ બંને યુવતીઓએ શરૂ કર્યું હતું. સતત સંશોધન બાદ વેન્ડિંગ મશીનની ઉપલબ્ધતા અને તેની કિંમત, સેનેટરી પેડની કિંમત વગેરે સમસ્યાઓ સામે આવી હતી. આ ઉપરાંત સેનેટરી પેડ ન વાપરવાના કારણો શોધી તેનો હલ શોધવા પણ તેમણે પ્રયાસ કર્યો હતો. છેલ્લે નેટ પર સર્ચ કરતા કરતા સાઉથ ઇન્ડિયામાં વેન્ડિંગ મશીન મળતા હોવાની જાણ થઈ હતી. ત્યારે તેની કિંમત જાણીને બલ્કમાં સેનેટરી પેડનો ખર્ચ કેટલો થશે તેની વિગતો એકત્ર કરી પરિવાર સાથે ચર્ચા કરીને શરૂઆત કરી હતી અને બાદમાં માત્ર 2 રૂપિયામાં પેડ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે રાયગઢ હાઈસ્કૂલમાં સ્ટેમ્પ એનજીઓ દ્વારા પેડ વાપરવા માટે જે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે અને જે બંને દીકરીઓએ જે આ બીડું ઝડપ્યું છે એ આપણા ગામડાની અનેક દીકરીઓને અનેક રીતે ઉપયોગી થશે. પ્લસ આ જે ડિસ્ટ્રોય મશીન છે એનાથી પર્યાવરણને પણ નુકસાન થતું અટકી જશે. વધારે બોલવાનું બસ ને. આજે અમે લોકોએ અમારી 10મી સ્કૂલમાં પ્રેઝન્ટેશન આપ્યું, જેમાં લગભગ 3,300 છોકરીઓને અમે લોકોએ આ વિષય પર જ્ઞાન આપ્યું છે. આવી રીતના જ અમારી સંસ્થા સ્વચ્છ તન મન પર્યાવરણ ચેરિટેબલ ટ્રસ્ટે છોકરીઓને પીરિયડ્સના ઉપર જ્ઞાન આપ્યું છે, એ લોકોનું મન સ્વચ્છ કર્યું છે, એ લોકોનું તન સ્વચ્છ કર્યું છે અને આપણું પર્યાવરણને પણ સ્વચ્છ કર્યું છે. આ પેડ આની સાથે જ આ જ્ઞાનની સાથે અમે લોકો પેડ ડિસ્પેન્સર મશીન અને પેડ ડિસ્ટ્રોયર મશીન આપીએ છીએ, જેમાંથી છોકરીઓ પેડ ફક્ત 2 રૂપિયાની પ્રાઇસ ઉપર પ્રાપ્ત કરી શકે છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, હિંમતનગર. તો મુખ્યમનગર સોસારીમાં બાપા મોરિયાના નાચ સાથે ગણપતિ ઉત્સવની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. તો સાથે જ નાના ભૂલકાઓ દ્વારા વિવિધ ડાન્સ, વેશભૂષા વગેરે રજૂ કરીને ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરવામાં આવ્યા હતા.
સુભાષનગરમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિની સ્થાપના ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી, જેમાં ડીજેના તાળે ગણેશ ભક્તોએ વાજતી ગાજતી દુંદાળા દેવની અલગ અલગ છટાઓમાં પ્રતિમાઓ મૂકી પૂજા કરી સ્થાપના કરી. ત્યારે 3 દિવસ બાદ વાજતી ગાજતી ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવશે. સુભાષનગર મિત્ર મંડળ દ્વારા છેલ્લા 20 વર્ષોથી ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ વખતે બાળકો દ્વારા વિવિધ ડાન્સ ફેશન શોનો એક પાત્ર અભિનય સિનિયર સિટીઝન માટે પણ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગ લેનાર તમામ બાળકોને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શહેરના અનેક વિસ્તારોમાં દાદાની અવનવી મોટી મોટી પ્રતિમાઓની સ્થાપના થતા ભક્તો દર્શને ઉમટી પડ્યા હતા. આ પ્રોગ્રામને સફળ બનાવવા સુભાષનગર મિત્ર મંડળે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. 2005 થી અમે શરૂ કર્યું હતું અને આજ સુધી આજ પ્રોગ્રામ ગાંધીધામમાં કોઈ નથી કરતા હતા. પહેલાં 1-2 જગ્યા ઠેકાણે થતા હતા, પણ ગણપતિ ઉત્સવ જ થતો હતો. પણ અમે એક સ્ટેજ આપ્યું છે છોકરાઓ માટે, નાના બાળકો માટે. તો એના માટે અમે બધા પેરેન્ટ્સને અમે થેન્ક્સ કહીએ કે આ લોકો અહીંયા તૈયાર કરીને બાળકોને લાવે અને આ બહુ સરસ પ્રોગ્રામ કરાવે. આ બાબતે આપણે અહીંના જયેશભાઈ ગઢવીને પૂછશું કે તેમને આ પ્રોગ્રામ કેવો લાગ્યો અને બાળકોને અને પેરેન્ટ્સને આ પ્રોગ્રામ વિશે શું એમનો સંદેશો છે. અમારો એક જ ધ્યેય રહે છે કે ભાઈ અહીંયા જેટલા નાના બાળકો છે, છોકરાઓ છે, એ લોકોને એક પ્લેટફોર્મ મળે. અને અમારો એક નાનકડો એક પ્રયાસ છે કે ભાઈ નાના છોકરા ઉપર આવે અને એ લોકોની પ્રતિભા બધા આખા જોઈ શકે. એટલે અમારો મુખ્ય ધ્યેય છે કે સોસાયટીને એક સારું મનોરંજન મળ્યું. આપ કેટલા વર્ષથી આ પ્રોગ્રામ કરી રહ્યા છો? અમે લગભગ 2005 થી આ પ્રોગ્રામ ચાલુ કર્યો છે અને આ સતત અમે લોકો એને સારું કરવાની પ્રયાસ કરીએ છીએ. અને હજી પણ અમે ઈચ્છીએ છીએ કે બધા સોસાયટીવાળા અમારા ભેગા જોડાય અને આને વધારે વધારે સહકાર આપે. મૌરાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ હળવદ. ભાવનશ્રી વિકાસ મંચ દ્વારા બારડોલીના ટાઉનહોલ ખાતે 16 સપ્ટેમ્બરે સવારમાં 16મા જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જન્મોત્સવ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. બારડોલી સર્કિટ હાઉસ ખાતે મહાવંશી વિકાસ મંચના ટ્રસ્ટી મંડળ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાવંશી વિકાસ મંચના પ્રમુખ મનહર પટેલે જણાવ્યું હતું કે આ મંચનો હેતુ ગુજરાત, સંઘ પ્રદેશ અને મુંબઈના મહાવંશી સમાજના લોકો સંગઠિત કરવાના હેતુથી 16 સપ્ટેમ્બર બારડોલી ખાતે આવેલા ટાઉન હોલમાં 16મા જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે કાર્યક્રમ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા કેબિનેટ મંત્રી વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં મહાવંશી સમાજના લોકો ઉપસ્થિત રહી ઉત્સાહપૂર્વક 16મા જન્મોત્સવની ઉજવણી કરશે. આ સાથે જ 28 જેટલી સંસ્થાના પ્રમુખો તેમજ સામાજિક અને રાજકીય આગેવાનોનું પણ સન્માન કરવામાં આવશે. હું કિશોર પાનવાલા, જિલ્લા પંચાયત સુરત આરોગ્ય સમિતિના ચેરમેન. બારડોલીની વાત કરું, મહેર સમાજની વાત કરું તો અત્યાર સુધી એવું હતું કે મહેર સમાજનું પ્રતિનિધિત્વ સરકારમાં હતું જ નહીં. ગુજરાત સરકારની વાત કરું તો જ્યાં પણ મહેર સમાજના શિડ્યુલ કાસ્ટના એક આગેવાન, મારા મિત્ર અને બારડોલીના ધારાસભ્ય અને સરકારના સામાજિક ન્યાય સમિતિ અધિકારી વિભાગના મંત્રી તરીકે એમને સ્થાન મળ્યું છે. બીજું સ્થાન હાલમાં જ મારી નિમણૂક થઈ છે જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે. એટલે અમારા સમાજમાં ખૂબ ખુશીની લહેર છે અને અમે બંને મિત્રો સમાજ માટે ખૂબ કામ કરીશું અને સમાજના જે કંઈ પ્રશ્નો છે જેની વાચા સુધી મળતી નથી એ વાચાને અમે સરકારમાં અને મારા જિલ્લા પંચાયતમાં અમે સબળ રીતે રજૂ કરીશું અને સૌના કામ થાય એવા પ્રયત્ન કરીશું. મહાવંશી વિકાસ મંચનો સ્થાપના આજની તારીખે 14 સપ્ટેમ્બર 2002માં સાપુતારા ખાતે થઈ હતી. એટલે આજે જ એમનો ખરેખર તો જન્મદિવસ છે, પણ રવિવાર હોવાના કારણે આગામી 16 સપ્ટેમ્બરના સરદાર પટેલ ઓડિટોરિયમમાં મંચનો 16મો જન્મોત્સવ સરદારની ભૂમિ પર ઉજવવા જઈ રહ્યા છે. ત્યારે આજે મારી જોડે માયાવંશી સમાજને એના ઇતિહાસમાં પહેલીવાર જિલ્લા પંચાયતમાં કોઈક સમિતિમાં સ્થાન અધ્યક્ષ તરીકે મળ્યું હોય એવા ભાઈ કિશોરભાઈ પાનવાલા, જે માયાવંશી સમાજના આગેવાન છે, એવા જ અમારા માયાવંશી સમાજ વિકાસ મંચના ટ્રસ્ટી ભાઈ એડવોકેટ અશોકભાઈ રાઠોડ, માયાવંશી સમાજના યુવાન અમારા કાર્યકર અને બારડોલીના મંચના યુવા પ્રમુખ ભાઈ રજનીભાઈ, અમારા ખૂબ સ્થાપનાકારથી માયાવંશી વિકાસ મંચના જિલ્લાના મહામંત્રી કિરણભાઈ લાકડાવાલા,
માયાંશ સમાજના આગેવાન બળવંતભાઈ મકવાણા, છગનભાઈ અને ભગુભાઈ અહીં ઉપસ્થિત છે. માયાવંશી વિકાસ મંચની રચના સ્થાપના આજથી 15 વર્ષ પહેલાં સમગ્ર ગુજરાત સંઘ પરદર્શને મહારાષ્ટ્રના માયાવંશી સમાજને જોડવા માટે કરવામાં આવી હતી. માયાવંશી સમાજની વસ્તી ફક્ત અને ફક્ત સાઉથ ગુજરાતમાં ભરૂચથી લઈને ભિલાડ સુધી છે. સાથોસાથ સંઘ પ્રદેશ મેહુલ ગોસ્વામી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બારડોલી. માંગરોળ ખાતે ઠેર ઠેર ગણપતિની સ્થાપના કરાઈ. શ્રી ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે શહેર ગુંજી ઉઠ્યું હતું. સમગ્ર દેશભરમાં ગણપતિ ઉત્સવ મનાવાઈ રહ્યો છે ત્યારે જૂનાગઢના માંગરોળ ખાતે ભગવાન દુંદાળા દેવની પૂજા અર્ચના કરાઈ હતી. માંગરોળ ખાતે ભગવાન ગણપતિની અનોખી રીતે વિવિધ પ્રકારની શણગાર કરી પૂજા કરવામાં આવી રહી છે. પહેલા ગણપતિ દાદાને ઢોકળ હાર ચડાવી પૂજા કરવામાં આવી હતી. માંગરોળ શહેરના ગલીએ ગલીએ આવેલા ગણપતિને તમામ પંડાળોમાં જઈ વિહપરા પૂજા કરી ધ્રુકળના હાર ચડાવવામાં આવ્યા હતા. સમગ્ર માંગરોળ શહેર ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. આજે ગણપતિમાં સ્થાપના માંગરોળમાં બધે ગણપતિની સ્થાપના થઈ છે ત્યાં વિશ્વ હિન્દુ પરિષદ ભજન દળ દ્વારા તમામ માંગરોળના જે ગણપતિના પંડાળ રાખવામાં આવ્યા છે ત્યાં બધા ગણપતિમાં આજે હાર ઢોકળના હાર ચડાવવા બધા ગણપતિને ચડાવ્યા છે. આપીને તમામ નમસ્કાર.